નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી વિજ્ઞાન પુનરાવર્તન. બાળકો, આપણે પુનરાવર્તન સમજી ગયા. હવે આપણે મોટા પ્રશ્નો સમજીશું. પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. આ બાળકો, એ મોટા પ્રશ્નો છે, એ આપણે પ્રશ્નો 2-3 લીટીમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ખટખટ ઉનાળામાં ઠેકડો મારી શું ગાતો હતો? તો જવાબ છે, ખટખટ ઉનાળામાં ઠેકડો મારી ગાતો હતો, ઝાડને છાયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુ ફૂપા હુ 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 ફૂપા હુ હુ. તો બાળકો, શું છે? ઝાડને છાયડામાં રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, એટલે કે ગરમીથી અમે ક્યાં ડરીએ છીએ, હુ ફૂપા હુ કરીએ છીએ. બીજો પ્રશ્ન છે, વાદળાએ કેવા કપડાં પહેર્યા ક્યારે? એટલે કે વાદળાએ કેવા કપડાં પહેર્યા હતા અને ક્યારે? તો જવાબ છે, મોટા વાદળાએ દીવો સળગાવ્યો, પછી વાદળાએ દાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. એટલે કે એક વાદળાએ દીવો સળગાવ્યો, પછી બધા વાદળા કપડાં પહેરવા માંડ્યા. એમાં બધા વાદળાએ કેવા કપડાં પહેર્યા હતા? તો વાદળાએ દાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. ત્રીજો પ્રશ્ન છે, કોસેટો તૂટતા શું થયું? તેની કેવી સ્થિતિ હતી? તો જવાબ છે, કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી. એટલે કે કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું અને એ જીવડાને પાંખો હતી, પણ તે કેવી હતી? ચોટેલી હતી. હવે ચોથો પ્રશ્ન છે, કોણ હસ્યું? એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? તો કોણ હસ્યું? તો બાળકો, હન્ડ્રિક શિકારી હસ્યું. એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? એટલે કે એક્સપ્રેસ ડોગી સસલાને, ખાસ્તું સસલાને પકડી શક્યો ન હતો, તેથી તે નિરાશ થઈને થાકીને પાછો ફરતો હતો. ત્યારે હન્ડ્રિક શિકારી તેને જુએ છે, ત્યારે હન્ડ્રિક શિકારી હસે છે અને હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહે છે કે કેમ એક્સપ્રેસ ડોગી તમે આટલું નાનું સરખું સસલું ન પકડી શક્યા. હવે પાંચમો પ્રશ્ન છે, ચાંદો ક્યાં હતો? તેનું પ્રતિબિંબ ક્યાં હતું? તો ક્યાં હતો બાળકો ચાંદો? તો ચાંદો આકાશમાં હતો, તેનું પ્રતિબિંબ તળાવના પાણીમાં હતું. બાળકો, તમારે આ મોટા, તમારે ચોપડીમાંથી બધી જ વાર્તાઓ વાંચવાની અને સમજવાની, જેથી તમે મોટા પ્રશ્નો સારી રીતે લખી શકો. અસ્તુ.